નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું સુકુંજ રાજ્યમાં શિક્ષણ જગતમાં છેલ્લા કેટલાય દિવસોથી શરમજનક બાબતો એવા કિસ્સાઓ સામે આવતા રહ્યા છે એક શિક્ષક થઈને પોતાની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર શારીરિક હડપલા કરે તે કેટલું યોગ્ય છે ફરી એકવાર દાહોદ જિલ્લામાં પણ આવી શરમજનક કિસ્સો સામે આવ્યો ઉલ્લેખનીય છે થોડા દિવસો પહેલા પણ એક શિક્ષક દ્વારા છ વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કર્યા હોવાની ઘટના બની હતી ત્યારે હજુ આ પીડિત પરિવારને યોગ્ય ન્યાય નથી મળ્યો અને ફરી એકવાર આશ્રમ શાળાના શિક્ષક વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી કેટલાક હવસખોર શિક્ષકો પૂરા શિક્ષણ જગતને શરમસાર કરી રહ્યા છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા કેમ આવા શિક્ષકો પર ધ્યાન અપાઈ રહ્યું નથી ક્યાંક ચિંતા કરવા જેવી બાબતે પણ છે મહિલા સુરક્ષાને લઈને મસમૂટી વાતો થાય છે મહિલા સુરક્ષાને લઈને અન્ય રાજ્યોમાં પણ જ્યારે ઉદાહરણ આપવામાં આવતા હોય છે ત્યારે બીજી તરફ રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ બને નવરાત્રીમાં પણ મહિલા સુરક્ષાને લઈને ઘણા એવા સવાલો ઉઠ્યા હતા શિક્ષકને લઈને લોકોનું શું મત છે તે આજે જાણીશું આજની ખાસ રજૂઆતમાં સૌ પ્રથમ વાત કરીશું સુરતની જનતા શું કહી રહી છે આ મામલે ગુજરાત રાજ્યમાં ઘણા દિવસોથી છેડતી બળાત્કાર અને રેપ જેવા બનાવો ધીરે ધીરે વધી રહ્યા છે ગોધરામાં જે એક શિક્ષક દ્વારા છે વિદ્યાર્થીની છેડતી કરવામાં આવી હતી તે મુદ્દો આખા ગુજરાત રાજ્યમાં હવે જળેરી રહ્યો છે અને લોકોના વચ્ચે તે મુદ્દા ચર્ચાનો વિષય બની રહ્યો છે જે શાળામાં બનાવતા જે શિક્ષકો હોય છે તેઓ દ્વારા જ વિદ્યાર્થીની છેડતી કરતા આવતા

ને ગઈકાલે જે સુરતની અંદર એક બનાવ બન્યો છે પાંડેસરા વિસ્તારમાં તે બી પાંચ છ વર્ષની ઉપર પાંચ છ વર્ષથી વધારે ઉંમરની છોકરીની હતી તેની ઉપર બી બળાત્કાર જેવો દ્રશ્ય બને છે આજ જે મહિલાઓ અસુરક્ષિત છે ને અમારા મોદીજીનું કહેવું છે કે બેટી બચાવો બેટી પઢાવો તો કયા બેસ પર બેટી બચાવી અને કયા બેસ પર બેટી પઢાવીએ એટલે મોદીજી આ શિક્ષકોના વિરુદ્ધ બી કંઈ કાયદેસર કાર્યવાહી કરે ને કડકમાં કડક સજા આપે શહેરના અંદર છેડતી બળાત્કાર રેપ જેવા બનાવો ધીરે ધીરે વધી રહ્યા છે આપનું હવે શહેરમાં જ્યારે ગુજરાતમાં ભાજપ સરકાર આવી ત્યારથી ભાજપ સરકારે એક ઇલેક્શન આવ્યું ત્યારે એક નારો આપ્યો તો કે બેટી બચાવો બેટી પઢાવો પણ બેટી જો સુરક્ષિત જ ન હોય તો બચી ગયાથી અને પઢાવાની વાત આવી તો જ્યારે શિક્ષણ લેવા ત્યારે નાની વયની દીકરીઓ છે બેન દીકરીઓ છે સ્કૂલ કોલેજ અથવા કોઈ ટ્યુશન ક્લાસીસ જાતો હોય અહીંયાના સર ટીચર આચાર્ય કે પ્રિન્સિપલ એ લોકો ઘણી વખત નાની છોકરી છે એને પોતે ક્લાસમાં કે ઓફિસમાં બોલાવીને શારીરિક અડપલા કરતા હોય છે અને આવું કર્યા પછી પણ એ લોકોનું ક્યાંક ને ક્યાંક પોલીસમાં સેટિંગ હોય અથવા તો મોટા નેતાઓ ભાજપના હાથે સંકળાયેલા હોય તો એ લોકોને કોઈ પણ કાયદાકીય રીતે એ લોકોને કોઈ પણ સજા મળતી નથી અને આ સજા નથી મળતી એના કારણે જ અવારનવાર ગુજરાતમાં આટલા બધા બલાત્કારના અને છેડતીના કેસ વધે છે અને છેડતીના કેસ વધે હવે તમે સમજી લો કોઈ દીકરીને કોઈ કોઈ પણ છોકરો છે એને હેરાન કરતો હોય મેસેજ કરતો હવે દીકરી જે છોકરાને જાહેરમાં એક લાફો મારી દેશે ને તો એ છોકરાને ભાજપના કોઈ પણ નેતા હાથે સંકળાયેલો હશે ને તો એ છોકરાને સજા નથી થતી પરંતુ એ દીકરીને હાફ મંડળના કેસમાં કે કોઈ પણ કોઈ પણ બીજા ત્રીજા કેસમાં અંદર કરી દે છે અને એ છોકરીના પરિવારને હેરાન કરવાનું આવે છે તો આ બધું બંધ કરો જે લીગલી કાયદા હોય એ બધું કાયદા લીગલી કાયદામાં રહીને જે છોકરાઓ એ છોકરીઓને હેરાન કરે છે એના ઉપર કાયદાકીય કાર્યવાહી કરી અને ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈ પણ પાર્ટીના જો નેતા હોય કે કાર્યકર્તા હોય જો બળત્કાર કે છેડતી કરે તો એને સીધી ફાંસીની જ સજા આપવી જોઈએ નહીં કે કોર્ટમાં લઈને બે ત્રણ વર્ષ કેસ ચલાવીને પછી એને નિર્દોષ જાહેર કરવો જોઈએ ગુરુ વિના જ્ઞાન નહીં પરંતુ જ્યાં વિદ્યાર્થીનીઓ જ્યાં શિક્ષા લેવા માટે જતી હોય છે ત્યાં જ આવા બનાવો બનતા હોય છે તેના માટે આપનું શું મંતવ્ય જી મેરા માનના એસા હે કે શિક્ષક જો હોતા जैसे हम छोटे थे हम पढ़ते थे तो शिक्षक हमारे गुरु होते थे गुरु पूर्णिमा के दिन हम जाते थे उनको गिफ्ट देते उनके पैर छूते आशीर्वाद लिया करते थे लेकिन आज के इस दौर के अंदर गुरु और शिक्षक का कुछ अलग ही मत मतलब हो गया है कोई बच्चा सुरक्षित नहीं है ऐसे शिक्षक जो बच्चों के साथ में दुष्कर्म करते हैं इसके ऊपर अगर हमारी सरकार जो है वो अगर कड़क कायदा लेती तो मैं मानता हूँ कि ये सारी चीज़ें ये घटनाएँ दोबारा नहीं घटती कहीं ना कहीं सरकार की इसमें वाक है सरकार का सरकार सरकार की इसमें सपोर्ट है इनको कि ऐसे बलात्कारियों के ऐसे दुष्कर्मियों के ऊपर कोई कड़क कदम ये लोग नहीं लेते साथ ही साथ मेरा मानना है कि माँ बाप अपने बच्चों को अगर कोई स्कूल में भेज रहे ट्यूशन में भेजते तो मैं मानता हूँ कि बच्चों के साथ माँ बाप का रिलेशन भी दोस्ती वाला होना चाहिए ताकि बच्चे जब स्कूल में जाए उनके साथ में अगर कोई ऐसी घटना घटती है तो बच्चे अपने माँ बाप से वो बातें शेयर करें डरे नहीं उनको बच्चों को अवेयरनेस लानी चाहिए बच्चों के अंदर कि आपके साथ अगर कोई ऐसा दुष्कर्म करता है आपको गुड टच बैड टच सिखाना चाहिए कि आपके साथ में अगर कुछ ऐसा हो रहा है तो आप अपने माँ बाप से आके बात को शेयर करें ताकि ये जल्द से जल्द कोई बड़ी घटना घटने से बचे और साथ ही में हमारे माननीय प्रधानमंत्री और गुजरात राज्य के हर संघवी जी ग्रह मंत्री गृह राज्य मंत्री से भी मेरा निवेदन है मैं उनसे हाथ जोड़ के विनती करता हूँ कि ऐसे लोगों के ऊपर कड़क से कड़क कायदा लाए और इनको फांसी की सजा दे ताकि दोबारा कोई हमारी माँ बहन हमारी बच्चियाँ ऐसी ऐसी घटना से इनको घट हमारको हमारा दिल ना दुखे हम, हमारी आत्मा इसको बहुत ठेस पहुँचती है हम आपके सामने जाहिर नहीं कर सकते कि हम किस किस दुख में जीते ये सब चीज़ों के बारे में तो मेरी उनसे यही है कि हाथ जोड़ के विनती करता हूँ कि आप ऐसा कड़क कायदा लाए कि उनको ऐसी सज़ा मिले कि ये घटना दोबारा कोई घटने से पहले दस बार सोचो और ये घटना दोबारा ना घटे ऐसी मेरी उनसे विनती है अगर आपसे नहीं होता है

કે બિલકુલ અનુશાસનહીન જે કાર્ય કરી રહ્યા છે શિક્ષણમાં અને હેલ્થ ક્ષેત્રની અંદર ખૂબ જ ભ્રષ્ટાચાર થઈ રહેલો છે આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં પણ એવા દાખલા બન્યા છે કે શાહબાનો કેસ આપણે ખૂબ પ્રચલિત કેસ છે તો એના જે ગુનેગારો છે એને આ સરકાર બા બરી કરે છે અને પાછું એમનું સન્માન કરે છે મીઠાઈ ખવડાવે છે ફટાકડા ફોડે છે તો જો બેટી બચાવો બેટી પઢાવોનું સૂત્ર સાર્થક કરવું હોય તો આ બધા ગુંડાઓને અંદર કરવા જોઈએ તેની જગ્યાએ એમનું સન્માન કરવામાં આવે તો મોદી સાહેબ ગુજરાતમાં શું આખા દેશની અંદર કઈ તમારી બેટી સુરક્ષિત રહેવાની છે એકવીસ લાખથી વધારે સ્ત્રીઓ અહીંથી ગુમ થઈ છે ઓફિશિયલ આંકડાઓ છે તમે એમની સુરક્ષા માટે શું કરી રહ્યા છો ખાલી બણગા ફૂંકવાથી આ કશું થવાનું નથી તમારે એક પણ નેતામાં દમ નથી પાંચ વાગ્યા સુધી ગરબા રા છે આવી પરમિશન જ્યારે ગૃહમંત્રીએ આપતા હોય તો એ ખૂબ જ દુઃખદ છે તમારામાં જો ત્રેવડ નહીં હોય બહેનોની દીકરીઓની સુરક્ષા કરવામાં તો તમે આ બધું ઘટનાઓ થાય છે તો તમને ખ્યાલ નથી આવતો ડ્રગ્સનું અહીંયા હબ બની ગયું છે અને બહેનો દીકરીઓને અહીંયા ગાડી કેરિયર તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને હમણાં આપણે જોયું તો અમિત રાજપૂતજી આપણા કોર્પોરેટરશ્રી હમણાં દૂધ પૌવા ખાધા અને એમને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું એ ઘટના પણ દરેકના ધ્યાનમાં સુરતીઓના ધ્યાનમાં છે જ તો આ જે ક્રાઈમ સિટી બની ગયું છે તો મહેરબાની કરીને દરેક ક્ષેત્રમાં જોવાની જરૂર છે અને શાળાઓ તોડી પાડવામાં આવે છે અને ખાનગી શાળાઓમાં લોકોને જબરજસ્તી પોતાના બાળકોને ભણવા મોકલવામાં આવે છે હવે ખાનગી શાળાઓમાં શું થાય છે તે આપણે જાણીએ જ છીએ કોઈ જાતનું જે શિષ્ટાચાર મર્યાદા અને બાળકોની સંવેદનશીલતા કોઈ જ જાતનું ધ્યાન રાખવામાં આવતું નથી ખાલી મોટા મોટા કાર્યક્રમો કરીને છોકરાઓને બોલાવવામાં આવે છે છોકરીઓને બોલાવવામાં આવે છે અને સહ શિક્ષણની અંદર તમે રાખો છો તો ધ્યાન રાખવાની તમારી ફરજ છે આચાર્યની શિક્ષિકાઓની તમે પોતે પણ એ જ તબક્કાઓમાંથી પસાર થઈને આવ્યા છો તો તમારી જવાબદારી બને છે કે જે તે મા બાપ પોતાનો સમય નહીં હોવા છતાં બાળકોને તમારે ત્યાં મોકલે છે અને ભણાવવા મોકલે છે એની સુરક્ષાનું દાયિત્વ આપણું છે સારા સંસ્કાર આપવાનું દાયિત્વ આપણું છે તો મારી ગુરુજનોને અને શિક્ષકોને ખાસ વિનંતી છે કે તમે સરકાર પર ભરોસો ન રાખતા તમારા જે લેવલથી તમે જે કંઈ સારું કામ કરી શકો છો તે કરો કારણ કે એક શિક્ષક આ દેશનો નાગરિક બનાવી શકે છે એ જ ખાસ ધન્યવાદને પાત્ર છે શિક્ષકની ઉપર કલંક લાગે તો કેટલું આપણે નીચું જોવું પડે તો આપણે શિક્ષક દિન મનાવીએ છીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુનો જ આપણો મૂળ પાઠ છે ગુરુ પૂર્ણિમાએ આપણે

जो रेपिस्ट लोग हैं आज भी वो जेल में है तारीख भर रहे हैं उसके बाद में भी उनके साथ में कोई कड़क कायदा या कड़क कोई ऐसी सजा उनको मिलने में नहीं आ रही है अगर से उनके ऊपर कोई कड़क कलम लगती या उनको समझो कि फांसी जैसी सज़ा अगर हमारे देश में अगर आ जाए और ऐसे दुष्कर्मियों के ऊपर जो फांसी की सज़ा हो तो मेरा ये मानना है मेरा क्या सभी का मानना है कि ऐसी घटना ऐसे दुष्कर्म बिल्कुल और बिल्कुल ख़त्म हो जाएंगे ये सरकार की कहीं ना कहीं भूल है इसमें हमें सबको मिलकर साथ एक साथ चलना होगा हमारी माँ बहन बच्चियों को सबकी सुरक्षा के लिए हमें एक साथ लड़ना होगा ऐसे दुष्कर्मियों के ऊपर चौकस एक बड़ा कानून बनाया जाए जो बच्चों के साथ में जो दुष्कर्म करते हैं इनके ऊपर कड़ी, कड़ी से कड़े इनको सजाओ ये किसी भी पार्टी से हो किसी भी समाज से हो ये कोई मैटर नहीं करता है सब हमारे है हिंदुस्तान हमारा है हम सब एक दूसरे के भाई बहन दोस्त यार है तो हम सबको मिलकर लड़ना है इनके सामने ऐसे दुष्कर्मियों के ऊपर कड़क सजा और मेरी मांग है कि इनको जल्द से जल्द फास्ट फांसी की सजा हो ताकि दूसरे लोग जो ये सीख रहे कि ऐसे एस, करने से कुछ होगा नहीं उनको इसका सबक मिले ये मेरी गुजारिश है જે આપણે જોયું આ જે દાહોદમાં જે ઘટના પ્રકાશમાં આવી છે તેને લઈને જે સુરતની જનતા નહીં પરંતુ આખી ગુજરાત રાજ્યની જે જનતા છે તેઓ જે આવા જે આરોપીઓ છે જે બળાત્કાર જે છેડતીને જે પ્રકાશમાં લઈને આવી રહ્યા છે અને જેઓ આરોપી છે તેમના વિરુદ્ધ જે ફાંસી સુધીની જે કડકમાં કડક કાર્યવાહી થાય તે કાર્યવાહી કરવામાં આવે તો આવા બનાવોને ચોક્કસપણે રોકી શકાય તેવી સુરતની જનતાની માંગ છે લલિત શાહ મંતવ્ય સુરત ત્યારે આ મુદ્દે જુનાગઢની જનતા શું કહે છે આવું સાંભળીએ ગુજરાત ની અંદર જોઈએ તો ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે કે જે બળાત્કાર હોય છેડતી હોય અડપલા હોય ત્યારે એક આશ્રમ શાળાનો જે જે બનાવો છે એ દાહોદ ની અંદર બન્યો છે આશ્રમ શાળા શિક્ષકે એક વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા છે અહીંયા કેસોદના ઘણા સ્થાનિક લોકો છે એમની સાથે જે આપણે જાણવાનો પ્રયત્ન પણ કરીશું કે જે દાહોદ ની અંદર જે આશ્રમ શાળામાં જે લંપટ શિક્ષક દ્વારા અજેક વિદ્યાર્થીની 16 વર્ષની જે વિદ્યાર્થીની છે એમની સાથે જે અડપલા કર્યા છે તો આપણી સાથે અહીંયાના જે લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું તો શું કહો જે આ જે શિક્ષક છે જે ગુરુ છે એ જ લોકો જે છે જે વિદ્યાર્થી છે બાળા એમની સાથે જે અડપલા કરવામાં આવ્યો છે એ આત્યારના સમયમાં આપણે જોઈએ છે કે ગુરુનો દરજ્જો આપણે સૌથી ઊંચો આપણે માતા-પિતા પછી ગુરુનો આપણે દરજ્જો આપવામાં આવ્યો છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસમય શ્રી ગુરુ એ નમ તો અત્યારે આ જે લંપટ લીલા ને જે આ વિદ્યાર્થીઓ આ થાય છે તો બનાવ કેમ ઘટતા નથી અને અત્યારે ને દિવસે વધતા જ જાય છે આ લંપટ લીલા ને અત્યારે જોવું તો ચારે બાજુ એનું ટૂંકમાં ચારે બાજુ એનો પ્રચાર ઓલો થાય છે કે અઘટિત બનાવો બને છે તો હવે કઈક સરકારે વિચારવું જોઈએ કે ભાઈ બનાવો બનતા અટકાવવા જોઈએ

કારણ કે આવા બનાવો દિવસે વધતા જાય છે આ તો દીકરીની જે જાગૃતતા હતી જે કરી મૂકી એના હિસાબે લંપટ ગુરુ ત્યાંથી નાસી અને જાગૃતતા હોવાના હિસાબે પકડાણો પણ ઘણા સ્ત્રીઓ ઉપર એવા બનાવો બને છે જે ખરેખર દર્શાવવા પણ અઘરું થઈ જાય છે સરકારને અને મારી ખાસ વિનંતી છે કેન્દ્ર સરકારને પણ ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને પણ ખાસ વિનંતી છે નારી ઉપર સદીઓ થી આવા બનાવો બનતા જાય છે ગુજરાતમાં આવા બનાવોની ખરેખર હમણાં જોઈએ તો ખૂબ જ હારમાળા વધતી ગઈ છે કે સોધમાં પણ હાલમાં જ આ બે દિવસમાં એવી શરમજનક ઘટના બની ગઈ કે એક સ્ત્રીનો દુરુપયોગ કરી અને એની દીકરીઓને સ્થાનિકમાં નર્સિંગ માટે લાલચ આપી અને એને નોકરી આપવામાં આવી પછી એની માતાનો દુરુપયોગ થયો છે ખરેખર તો કેશોદ પોલીસ સ્ટેશને આમાં કડક કાર્યવાહી કરવી જોઈએ કોઈ પણ ન આવે અમારી ખાસ ખાસ વિનંતી વિનંતી છે છે કે આ દીકરી જાગૃતતા હતી એટલે શિક્ષક પકડાણો પણ બળત્કાર ના ગુનાઓ ખરેખર બહુ વધી ગયા છે ગુજરાતમાં અને એક જાગૃત નાગરિક તરીકે મારી સરકાર ને બે હાથ જોડીને માથું જોડીને નમ્ર વિનંતી છે કે બળત્કાર ના ગુનાઓ ન બને એના માટે એક એવો કડક કાયદો કાઢો કે આવા ગુનાઓ જો સાબિત થાય ને તો એને ખરેખર સજા આપવી જોઈએ એવું મારું એક જાગૃત વ્યક્તિ તરીકે માનવું છે જય હિન્દ શું કેશો એક શિક્ષકે જે સોલ વર્ષ બાળક સાથે ડબલા કર્યા છે આશ્રમ શાળાની અંદર ઘટના બની છે રસોઈ બનાવવાના લઈને અત્યાર ના યુગ ની અંદર આ દુષ્કર્મ સિસ્ટમ કે ભોસન ચાલી રહી છે એવું લાગે છે એક જાતનું મોસમ કેમ ખુલ્લી હોય કેમ દુષ્કર્મો થતા હોય એ તો દરરોજ ઉગેલ ને ત્યાં સુધી ગમે એ પાના પેજ ઉપર એક ને એક દુષ્કર્મનો કેસ હોય હોય ને હોય અત્યારે સંસ્કાર પડી ભાંગ્યા છે સંસ્કૃતિ પડી ભાંગી છે કે સરકારની નિયમ આ બધું દૂર કરવા નથી પડી ગઈ છે સરકાર નો કોઈ ઈરાદો આ બધું બંધ કરવાનો નથી કે સરકારે આમાં શું કરવું શું પગલાં લેવા ખબર આખી કોર્ટ બનાવટી તો અત્યારે શું બનાવટી નથી એ જ એક આચાર્ય અત્યારે આ પિંજારા રાજ સંવિધાન ન હોય તો આ પિંડારા રાજ

તો આજે મારો અવાજમાં બસ આટલું કાલે મળીશું નવા એક વિષયની સાથે ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ આગળ જોઈશું સંક્ષિપ્તમાં સમાચાર